તારીખ 5 જૂનના વાગડમાં એકલ માતાના રણ અને ખડીર બેટ બાજુથી રણતીડના ઝુંડ પ્રવેશ્યા હતા. સવારથી જ તીડના ઝુંડ રાપર તાલુકાના વણોઈ, ખેંગારપર, સુવઈ, વજેપર, રામવાવ સહિતના ગામોમાં ફરી વળ્યા છે. બીજી તરફ ભચાઉના કંથકોટ, નરા, તોરણિયા, વામકા, ઘરાણામાં પણ લાખો તીડ ઉડી રહ્યા છે. સામાન્યતઃ તીડના ઝુંડ પવનની દિશા હોય એ તરફ ઉડતા હોય છે. હાલ આ તીડના છૂટાછવાયા ગાગોદર આસપાસના પંથકમાં પવનની દિશામાં ઉડી રહ્યા છે. ભુજમાં આવેલ તીડ નિયંત્રણ કચેરી અને જિલ્લા ખેતીવાડી વિભાગે પંપ અને માઉન્ટ સ્પ્રેયર મારફતે તીડનાશક દવાનો છંટકાવ કરવાની પ્રવૃત્તિ શરૂ કરી છે. હાલ ખેતરોમાં કોઈ ઊભો પાક લહેરાતો નથી એટલે તીડના કારણે ખેતીને નુકસાનની શક્યતા નહિવત છે. જો કે પવનની દિશા પશ્ચિમ કચ્છ તરફ થાય તો કચ્છી કેસર સહિતના બાગાયતી પાકો ફળ ફળાદીને વ્યાપક નુકસાન થવાની આશંકા છે. કચ્છમાં તીડના આક્રમણના પગલે કચ્છને અડીને આવેલા પાડોશી જિલ્લાઓ પણ એલર્ટ થઈ ગયા છે. ખેડૂતોને પણ તીડ અંગે સ્થાનિક તંત્રને જાણ કરવા અપીલ કરાઈ છે. સમગ્ર બાબતે જીતુભાઈ આહિર, મંત્રી કચ્છ ભારતીય કિસાન સંઘ ભચાઉ, એ જણાવ્યું કે ગઈકાલે તારીખ 5/6/2020ના રોજ રાપર તેમજ ભચાઉ તાલુકાના ગામોમાં રણતીડનો આક્રમણ થયેલો છે. જે ગામોની આપણે જોઈએ તો ગઈ રાત્રે રણતીડનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળ્યો હતો. જે બાદ જિલ્લા તીડ કંટ્રોલ ઓથોરિટીને જાણ કરતા બારિયા સાહેબ તેમજ ભચાઉ તાલુકા ખેતીવાડી અધિકારી આજ સવારે સ્થળ ઉપર આવેલા હતા અને તેમને તીડ નિયંત્રણ માટેના પગલાં લીધા હતા. તેમજ તેમને વધુમાં જણાવ્યું હતું કે આ તીડ રાત્રે જ્યાં રોકાણ કરે છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે તો વધુ અસરકારક રીતે તેને કંટ્રોલ કરવામાં આવી શકે એમ.